રાજ્યના ઇન્ટર્ન તબીબોની હડતાળ યથાવત રહેવા પામી છે, કારણ કે ગઈકાલે તેઓએ સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ તેઓએ એ પણ નિવેદન આપ્યું હતું કે જો રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક ભાવ અને પ્રતિસાદ નહીં આવે તો તેઓ બુધવારથી ઇમરજન્સી અને કોવિડ સેવા બંધ કરી શકે છે. અને આજે તેઓ આ જ વસ્તુ આગળ કરવા જઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે તેઓએ ઓપીડી સેવા બંધ રાખી હતી સરકાર અને તબીબો વચ્ચે. હવે દર્દીઓ હાલાકી વેઠે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. સરકારનું વલણ હકારાત્મક હોવાનો દાવો તો થઈ રહ્યો છે, પરંતુ તબીબો સાથેની મુલાકાત અંગે સરકાર ઉદાસીન દેખાઈ રહી છે. વધુ જાણકારી માટે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા અરુણ શાહ. અરુણ, આજે વધુ એક વખત ઇન્ટર્ન તબીબો છે હડતાળ પર બેસા છે અને હવે તેઓ આજથી ઇમરજન્સી અને કોવિડ સેવા પણ બંધ કરશે. જાગૃતિ, હજુ થોડા દિવસ પહેલા જે રીતે જુનિયર ડોક્ટરોની હડતાલ હતી તેમની માંગણીના સંદર્ભમાં તે હજુ સંતોષાઈ નથી, ત્યારે બીજી બાજુ ઇન્ટર્ન તબીબોએ જે રીતે હડતાલનું સત્ર ઉગામ્યું છે ને તેના આજે પણ આ હડતાલ યથાવત રહેવા પામી છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગઈકાલે જે રીતે ઓપીડી બંધ કરવામાં આવી હતી, પરિણામે તાત્કાલિક જે સારવાર મેળવવાની હોય તે દર્દીઓને હાલાકી પડી હતી, પરંતુ આજથી ઇમરજન્સી અને કોવિડ સેવા પણ બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે કહી શકાય કે હોસ્પિટલોમાં સારવાર મેળવવા આવનાર તમામ દર્દીઓને આજથી હાલાકી શરૂ થશે, એટલે કે ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના દર્દીઓ જે સારવાર મેળવતા હશે તેઓને મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ખાસ કરીને જોઈએ તો રાજ્ય સરકાર તરફથી આ સંદર્ભમાં ગઈકાલે જે ટીબી અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો અને તેના સંદર્ભમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને આ અંગેનો પ્રશ્ન પૂછતા તેમણે સરકારનું વલણ હકારાત્મક હોવાનો માત્ર દાવો કર્યો હતો, પરંતુ તબીબો સાથે મુલાકાત આજ સુધી અને હજી સુધી પણ યોજી નથી, એટલે કે સરકારનું વલણ ઉદાસીન છે તેની પ્રતીતિ કરાવી છે. અને તેના કારણે અત્યારે કહી શકાય કે સરકાર અને તબીબો એ બંને વચ્ચે દર્દીઓનો ભોગ લેવાઈ રહ્યો છે તેવું ચોક્કસ રીતે કહી શકાય, અને પરિણામે ઇન્ડોર અને આઉટડોર દર્દીઓની સેવા અત્યારે હવે વિલંબમાં પડે એ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે. આ જો પ્રશ્નની દ્રષ્ટિએ જોઈએ જાગૃતિ, તો બોન્ડની યોજના, બોન્ડ લેવાની જે પ્રથા છે, કાર્યબોધ છે, તેમજ વેતન સહિતના તમામ મુદ્દે જે રીતે ઇન્ટર્ન તબીબોએ માગણી કરી છે તે માગણી લાંબા સમયથી કરવામાં આવી છે, તે માગણી નહીં સંતોષાતા તેઓએ અંતે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે રાજ્ય સરકાર વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે તેઓ સાથે વાટાઘાટનો મંચ તૈયાર કરે અને સુખદ સમાધાન સાધે તે જ દર્દીઓના હિતમાં રહેશે. આભાર અરુણ તમામ જાણકારી બદલ. તો ઇન્ટર્ન તબીબોની હડતાળ યથાવત રહેવા પામી છે અને આજે તેઓ ઇમરજન્સી અને કોવિડ સેવાથી અળગા રહેશે, પરંતુ તેને કારણે દર્દીઓને હાલાકી.